नमस्कार विद्यार्थियों, आपणे ફરી પાછા આજે વિડિયો લેક્ચરની અંદર મળ્યા છે ત્યારે વાત કરીએ કે ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયના યુનિટ 1 2 છે એનો પાર્ટ બીજો બનાવવા જઈ રહ્યા છે. તો યુનિટ 2 છે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આગળનો યુનિટ આપણે યુટ્યુબની અંદર મૂકી દીધો છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જોઈ લો. આ સાથે જ્યારે જ્યારે આપણે પાઠ જોવા બેસીએ, સમજવા અને અભ્યાસ કરવા બેસીએ ત્યારે પાઠ્યપુસ્તક નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને બોર્ડ ઉપર જે પોઈન્ટ્સ આપેલા છે એ તમે સાથે સાથે લખતા જાઓ. તો ચાલો મિત્રો થોડુંક આગળ આપણે જોઈએ. આમ તો આપણે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું હતું એના વિશે વાત કરવાની છે. અમે જે રશિયાની જે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી અને એનાથી કેટલાક જે પરિણામ વિશ્વની અંદર જે પરિણામ આવ્યા એ જોવાનું છે. તો આપણે આગળની વાત કરી હતી, હવે આપણે થોડું આગળ વધીએ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ છે જે 1914 થી લઈને 1918 દરમિયાન થયું, તો એના કયા પરિબળો હતા? તો કે વિશ્વયુદ્ધ, વિશ્વયુદ્ધ એટલે દુનિયાના વિશ્વના મોટા ભાગના દેશોમાં મોપંગને એટલે કે ન છૂટકીને ભાગ લેવો પડે એવી સ્થિતિ, વિશ્વ આખા યુદ્ધમાં જોડાયેલો હોય એને વિશ્વયુદ્ધ કહેવાય. જે આપણે તે સમયની એટલે કે આધુનિક સમયની આ બહુ હૃદયદાવ અને અવિસ્મરણીય એટલે કે હૃદયને ઝંઝોળતી, આપણે દુઃખી કરી નાખે અને ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના હતી જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આમ તો એના પછી એક બીજું વિશ્વયુદ્ધ થયું, પણ એ પછી વાત કરશું, આપણે આગળ આવશે. પહેલા આની વાત કરીએ, પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો ક્યાં હતા, એના પરિબળો ક્યાં હતા? તો ચાલો જોઈએ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ એટલે કે વિશ્વયુદ્ધ થયું એ કોઈ એકાદ બે કારણ કે એકાદ બે પરિબળથી ન થયું કે એકાદ પ્રસંગથી ન થયું, એના માટે કેટલાય પરિબળો જવાબદાર હોય, કેટલાય પ્રસંગો એવા હોય, કેટલી એવી ઘટના હોય જેના માટે જવાબદાર હોય છે. તો જુઓ કે પ્રથમ વિશ્વયુદ્ધનો કારણ ક્યારે થયો, તો કે 1 ઓગસ્ટ 1914 ના દિવસે, હમણાં જ ઓગસ્ટ મહિનો ચાલે છે, તો આ પહેલો ઓગસ્ટ મહિનો શરૂઆત થાય છે એની પહેલી તારીખ 1914 ના રોજ એ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. આમ તો જોઈએ કેવી રીતે શરૂઆત થાય છે, તો કે જર્મની જ્યારે જર્મનીનું નામ આવે એટલે આપણને એક ચહેરો, એક જે નાઝી નેતા હતા એનો ચહેરો આપણા મુખ સામે આવી જાય અને એ હતા હિટલર, એડોલ્ફ હિટલર. તો જર્મનીએ જ્યારે સેડાનની લડાઈમાં સેડાન ઉપર હુમલો કરે છે અને એમાં ફ્રાન્સને પરાજય આપે છે, ફ્રાન્સ સાથે યુદ્ધ થાય છે અને ફ્રાન્સ એ સમયે હારી જાય છે અને જર્મની જીતી ગઈ, એટલે એ દરમિયાન ફ્રાન્સ યુદ્ધ દંડ નાખે છે. કે ત્યારે એવું હતું કે જે રાષ્ટ્ર છે એ યુદ્ધમાં હારે એની સામે જીતેલો રાષ્ટ્ર છે એ અમુક દંડ સ્વરૂપે અમુક રકમ અને અમુક પ્રદેશો છે એ લઈ લે. એમ ફ્રાન્સ હારી ગયું, એના બે પ્રદેશ, એક લોરેન્સ અને આલ્સેન્સ, આ બે પ્રદેશો છે જર્મનીએ લઈ લીધા અને યુદ્ધ દંડ પણ એની પર નાખે છે. આ દરમિયાન એ પ્રદેશો જે ફ્રેન્કફર્ટની સંધિ કહેવાય, ફ્રેન્કફર્ટની સંધિ છે એ 1871 માં થઈ હતી. ફ્રાન્સ કે ભાઈ તમારા બે પ્રદેશો આવે આલ્સેન્સ અને લોરેન્સ છે એમને આપી દેવા પડે અને યુદ્ધ દંડ પેટે એટલી રકમ છે તમારે મને આપવી પડે, કારણ કે ફ્રાન્સ છે એ હારી જાય છે. હવે તો કે એમ કહેવાય કે યુદ્ધ એક યુદ્ધની અંદર ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હોય, એમ કહેવાય કે ફ્રાન્સના લોકોને આ યુદ્ધ દંડ છે એ પ્રદેશો પડાવી લીધા એ લોકો ભૂલી ન શક્યા, ફ્રાન્સની જનતા છે પ્રજા છે આ યુદ્ધ છે એ ભૂલી ન શક્યા, એટલે કે મનમાં ક્યાંક ને ક્યાંક એને રંજ હતો અને ધીરે ધીરે એનું જ પરિણામ આવ્યું જે વિશ્વયુદ્ધ તરફ લઈ ગયું. તો બે પ્રદેશ પડી લીધા એ ફ્રેન્કફર્ટની સંધિ થઈ 1871 દરમિયાન. હવે એ લોકોને ખૂબ રંજ હતો કે ભાઈ ક્યારેક તો એનો બદલો વાળશે એવું હતું. જો અહીંયા લખ્યું છે કે આલ્સેન્સ અને લોરેન્સ છે પ્રદેશો લઈ લીધા. આગળ જોઈએ કે આ પણ એક કારણ નો હતો, કે એક પ્રસંગ તો હતો પણ આનાથી પણ વિશેષ પ્રસંગો બીજા પણ હતા. તો આગળ જોઈએ એનું પહેલું પરિબળ છે કે આર્થિક પરિબળ, આર્થિક એટલે સંપત્તિને લગતા પરિબળો. તો વિશ્વયુદ્ધ થવા માટે આર્થિક પરિબળ એટલે તો કે આપણે ખબર છે કે જ્યારે યુરોપના રાષ્ટ્રો છે એ સંસ્થાન મુખ્ય હતા, વિસ્તારવાદી હતા, એટલે આજુબાજુના રાષ્ટ્રો છે એની ઉપર યુદ્ધો કર્યા અને પ્રદેશો પડાવી દીધા.
કેટલીક સંપત્તિ પણ આવી લીધી, કેટલાક પ્રદેશો પણ આવી લીધા, એ સંસ્થાન મુખ્ય રાષ્ટ્રોમાં આવી રહી હતી કે બીજાના પગે પોતે ધનવાન થવું. આગળ કે 19મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડે આફ્રિકા અને એશિયામાં સામ્રાજ્ય ફેલાવ્યું. તો કે યુરોપના બીજા દેશો પણ હતા, એમાં સૌથી વધારે સામ્રાજ્ય સ્થાપવામાં ઇંગ્લેન્ડ આગળ હતું, પોતાના સંસ્થાનો અને સામ્રાજ્ય આગળ ને આગળ વધારે જતા હતા. હવે એ ઘણું બધું ધન એશિયા અને આફ્રિકામાંથી કમાય ને લઈ ગયા. આ ઉપરાંત એમ કહી શકાય કે વિશ્વ સત્તા ઉપર આવી શકે. એક સમયે એટલા બધા સમૃદ્ધ હતા સંપત્તિમાં કે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ એ સમૃદ્ધ થઈ ગયા. તો હવે એ વિશ્વ સત્તા ઉપર આવી ગયા, કારણ કે એને ઘણા બધા સંસ્થાનો એશિયા અને આફ્રિકા ઉપર સ્થાપ્યા. હવે આગળ કે ધનવાન ભાઈનું ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, કાચા માલ મળી તો ગયો, એના વેચવા માટેના બજારો પણ મળી ગયા. ધીરે ધીરે યુરોપના આ દેશોની પ્રગતિ જોઈને પહેલાથી જે ગુલામીમાં હતા, એટલે કે એમની ગુલામીમાં નજીકના રાષ્ટ્રો હતા, એ હવે આઝાદ થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. એમની પાછળ બીજા રાષ્ટ્રો પણ આવે છે, જેમ કે જર્મનીની વાત કરીએ. જર્મની છે એ બીજા રાષ્ટ્રોની જેમ પોતે પણ સ્વતંત્ર થઈ ગયું અને પોતાના આગળના માલિકની જેમ એ પણ એશિયા અને આફ્રિકા તરફ વેપાર કરવા માટે આવે છે. કે વેપાર કરવા માટે આવ્યું, એને ખબર હતી કે ઇંગ્લેન્ડ છે એ ઘણા સમયથી એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપિત બેઠું છે, તો આપણે એની સામે સ્પર્ધામાં ઉતરવું છે. આપણે આમે ખ્યાલ છે કે સ્પર્ધાઓ કરવી હોય તો આપણે અમુક વસ્તુ છે અમુક ઓછા ભાવે ઓછી કિંમતે અને સારી વસ્તુ આપવી પડે, જેથી કરીને પેલા વ્યક્તિઓ છે એની વસ્તુઓ છે વેપારીઓ છે એને થોડું નુકસાન થાય. આ કારણ કે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની બરાબરી કરતા સસ્તી અને સારી વસ્તુઓ આપવાની શરૂઆત કરી. બને છે એવું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના જે વેપારીઓ હતા એને નુકસાન થવા લાગ્યું, એના સંસ્થાનો તૂટવા લાગ્યા, એનો વેપાર ઓછો થવા લાગ્યો. આ એમને બળાયો તો કે ધીરે ધીરે એમના સંસ્થાનો તૂટ્યા અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ઉપરાંત બીજા પણ રાષ્ટ્રો એની સાથે મળ્યા, જે જર્મની સાથે યુદ્ધ કરવા માટે પ્રેરાય છે અને એ જ પરિણામ જે પ્રથમ વિશ્વયુદ્ધ આગળ વધે છે. ચાલો આગળ જોઈએ કે 1900 ની લગભગ આપણે વાત કરીએ કે ઈસવીસન 1900 ની છેલ્લી પરિસ્થિતિમાં, એટલે કે છેલ્લા વર્ષોની અંદર જર્મની છે આફ્રિકા અને એશિયાના જે પ્રદેશો છે ત્યાં વેપાર કરવા માટે આવ્યા અને ઇંગ્લેન્ડ અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના કેટલાક સંસ્થાનો તોડી પાડ્યા. આ પણ એક આર્થિક કારણ કે જે યુરોપના બીજા રાષ્ટ્રોની આવક ઘટવા લાગી. તો આપણે એ જોયું. આગળ જોઈએ કે લશ્કરવાદ માત્ર આર્થિક પરિબળ પણ ન હતું, એની સામે લશ્કરવાદ પણ એટલો જ જવાબદાર હતો. કેમ લશ્કરવાદ? તો કે એશિયા યુરોપના રાષ્ટ્રો જેમ જેમ સંસ્થાનો સ્થાપીને ધનવાન બનતા ગયા, એની એકબીજાથી એમ કહેવાય દુશ્મનાવટ, એમ તો સામ્રાજ્યવાદી તો હતા વિસ્તારવાદી પણ હતા, એટલે એકબીજાથી ચડિયાતા થવાની જે ઘટના હતી જે બાબત હતી એ પણ એમને નડે છે. તો આ એક લશ્કરવાદનું કારણ પણ પ્રથમ વિશ્વયુદ્ધને નડે છે. જુઓ કે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તારવાદની હરીફાઈ, એટલે કે નજીકના પ્રદેશો છે દૂરના પ્રદેશો છે એ જીતી લેવા અને પોતાનો વિસ્તાર કરવો, એવી હરીફાઈ હતી. ઇંગ્લેન્ડ હોય, ફ્રાન્સ હોય, રશિયા હોય, જર્મની હોય, ઇટાલી હોય, કેટલાય એવા રાષ્ટ્રો, એને એમ થયું કે આ રાષ્ટ્ર આપણે જો આપણો હક હોય તો આપણે સંસ્થાન સાથે વધુ ધનવાન, એટલે આખરે તો પૈસા છે ધનવાન થવાની ગણતરી. તો એ રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર કરવાની જે ભાવના વધી તેમાં લશ્કરવાદ છે. જુઓ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ એકબીજાના બહાના કાઢી અને લશ્કરો છે એ પોતાની લશ્કરી ટુકડીઓ પોતાના સંસ્થાનોમાં રાખ્યા, પોતાની બજારોમાં રાખ્યા, જેથી કરી શું કહે તો કે બીજા રાષ્ટ્રો એટલે કે બીજા એમના પ્રતિસ્પર્ધીઓ હોય એની પર હુમલો ન કરે, નુકસાન એમના વસ્તુઓનો ના કરે, સંસ્થાન ન તોડી નાખે, આવી બધી પ્રતિક્રિયાઓ થવા લાગી. તે દરમિયાન આવા રાષ્ટ્રો છે એને
सैनिको પોતાના સૈનિક દળની શરૂઆત કરી નવા નવા સાધનો પછી ઉપકરણો ઘણા બધા ઔદ્યોગિક જે ઉપકરણો છે એની વાત કરું એવા સાધનો એને રાખ્યા એની સામે જાપાન છે ઇટાલી જર્મની એ ફરજિયાત તાલીમ શરૂ કરી આ સંસ્થાની અંદર પોતાના રાષ્ટ્રની અંદર લશ્કરી તાલીમ શરૂ કરી હવે તો કે એને તો કઈક વિશેષ કે ભાઈ લશ્કર બનાવવું એટલે ફરજિયાત તાલીમ આપવી તાલીમ બાદ લશ્કર તૈયાર કરવું ઉપરાંત કેટલા એ સાધનો છે કે આપણે વાત કરીએ કે પહેલા બીજા વિશ્વયુદ્ધની અંદર એ પરમાણુ બોમ્બથી જે અંત થયો હતો એ બીજા વિશ્વયુદ્ધનો અંત થયો હતો એ પરમાણુ બોમ્બથી થયો હતો તો આવા આવા ઉપકરણોની શરૂઆત થઈ ગઈ સાધનો બનાવવા એ ની શરૂઆત થાય છે તો તાલીમ છે ફરજિયાત કરી તો આમાંથી પણ જે વિશ્વયુદ્ધ છે એના પરિણામો આવ્યા એટલે કે એના પરિણામ પર આવે છે તો કે એક તો આર્થિક છે બીજું લશ્કરવાદ છે આગળ પણ આપણે જોશું તો એ નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળ ભણશું તો ત્યાં સુધી આપણે આગળનું રિવિઝન કરીએ આ પોઈન્ટ સાથે સાથે લખવા નેક્સ્ટ વિડિયોમાં મળીએ થેન્ક યુ આભાર